બહુ સારા ભજનો હેમંતભાઈના મુખેથી, એમના જ રચિતા ભજનો આપણે સાંભળ્યા. આપજો થોડું વોલ્યુમ. એટલે ક્યાં તમે ભાગ્ય આઈ સૂટા લેવા જાવ? ઠીક, અગર હું બે પછી કોઈ ઉભા છે ને, મને એમ થાય કે મારો ગરા હોય ગયો. પણ મેં કીધું એમ કે શબ્દની એટલી સ્પષ્ટતા અને સુમધુર ગળે જેમના મુખેથી આપણે ભજનો, એમના જ રચિતા ભજનો આપણે સાંભળ્યા. એટલે વધારે સમય નથી લેવો, કારણ કે સવારમાં પાછો ક્યારની જાનું તૈયાર થતી છે. મારી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંતની રે, પણ બાય તારા વલોણા એ ખૂખ બેરે પેલે ઓર રે મચરાણી મોગલ બાય તું તો ગાડી રે થઈ ડણકી ડુંગર ગા બાય તારા વલોણા એ ઘૂખ બે રે પેલે આપોર રે એ મચરાળી મોગલ એ બાય તું તો ગાની રે થઈ ડણકી ડુંગર ગાળીએ રે એ બાય તારો કાગે રે પરગટા પર ચોપાલીયો રે. કવિ કાગની આ રચના, આપ તો તુલસીશામ આપ જાઓ જ્યારે જે પહેલું ચેક પોસ્ટ આવે ત્યાંથી એક અંદર રસ્તો જાય, સરાકડિયા નેહ જાય, આ હોણબાઈમાં મઢડા આવ્યા પહેલાનું જે માનું રૂપ એટલે હરાકડિયા, ત્યાં કાગબાપુ ગાય ઉચારતા હરાકડિયાના દેહે બેઠા બેઠા ભગત બાપુ ગાયું ચારતા હતા દુલા કાગ, ત્યારે આ રચનાની એને શરૂઆત કરી અને માના ભાવમાં ખોવાઈ ગયા. સિંહણની ડણક સાંભળી અને એ ડણકમાં લઈ અને માના દર્શન થયા કે તું તો માં છો, બાઈ તું તો ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ. અને માનું વર્ણન સાહેબ એમાં બહુ નથી જવું. મારી તારો મોરો રે આકરો ને જોણી ના કરી એ બાય તારો, એ બાય તારો આકારો એ ચિત્રાંબા કા વારણો એ વાન રે મચરાણી મોગલ તું તો ગાંડી રે થઈ ડણકી ડુંગર ગાળીએ. અન બાય દે તો કાળા રે એ હરપનો કીધો કોરડો. આવા ભાવમાં જયારે કવિ કાક ખોવાણા ને ગાયું ચરતી ચરતી આઘી વહી ગઈ, દેખાતી બંધ થઈ, ધ્યાન રહ્યું કવિ કાકનું, ઘરે રે મારે ગાવડિયું આ ગીરમાં ગાંડી ગીર છે, હમણાં જ હાવજુ ડણકું કરતા હતા, મારા વાસરૂને કઈ માર્યા તો નહીં હોય ને. અને પછી કવિ કાગ એમ કહેવાય હજી નામાચરણ છેલ્લું પદ બાકી છે,
છેલ્લું શરણ બાકી છે અને જાય છે અને ગોતવા ગાયું ને, અને જ્યાં ગાયું ને ગોતવા ગયા અને ચિત્ર જોયું કેવું હતું, તા તો કાગે રે પરગટ પર ચોભાલ્યો, શું જોયું, બાઈ એના વાસરું એ ચરે છે એ ગીરનો રાજા રે, હે મથરાલી મોગલ તું તો ગાંડી રે, થઈ ડણકી ડુંગર ગાલી રે. આમ જા કવિ કાગે જા ચિત્ર જોયું તો ભક્ષક છે રક્ષક થઈ ગયો છે, ગીરનો રાજા ગીરનો હાવજ જે ગાયને મારી નાખે અને બદલે ગાવડિયું ને ચારતો જોયો. એવી જ રીતે તમારી ઉપર તમારા સદગુરુની કૃપા થાય ત્યારે માનજો કે તમારો વિરોધી પણ જો તમારી હારી વાતો કરતો થઈ જાય ને એને માનજો કે આ ચોક્કસ ભગવતીનો અથવા તો સદગુરુની કૃપા છે. હે સાહેબ, આ ભેગ પહેરીને બેસી જાય. હમણાં પતિ સાહેબને બેઠાને વાત થતી હતી ગોહિલ સાહેબને, એક ગ્રેજ્યુએટ પાસ થયા પછી એક શિક્ષક બન્યા પછી એને શું કામ આ કાંઈ કરવું જોઈએ, પણ સાહેબ મંડળું જે માટે રંગાણું હોય ને એને કોઈના બાપની તાકાત નથી કે બીજા રંગમાં કોઈ રંગી શકે પેલા. હે હા, થોડી વાર લાગે પણ ત્યાં છેલ્લે આવવું તો પડે, થોડી વાર લાગે. ભરતરી રાજગાદી ઉપર આવીએ કે પણ મૂળ ક્યાં તત્વનો જીવ હતો એને આટો મારીને ત્યાં આવવું પડે. અને હમણાં જ મને વાત કરતા હતા ગોહિલ સાહેબ પણ વાત કરતા હતા ત્યારે, હેમંતભાઈ ગાયું માટે ચારો ન હોય અને કદાચ એક ટક ગાવડિયું ભૂખ્યું રહ્યું હોય તો ગુરુમાં અને બાપુ બે એમ કહેવાય, આખો દી ખાય નહીં જમે નહીં, કે ગાવડિયું ભૂખ્યું હોય તો કેમ જમી લેવું. હે બસ આજે કોઈ, હું તો પહેલી વાર અહીંયા આવ્યો છું, ખોટું બાર શું કામ બોલું છું, મળ્યો પહેલી વાર બાપને ત્યારે સ્ટેજ માથે, બહુ મળ્યો પણ નથી, પણ કાંઈક છે ને એટલે કાંઈક છે ભલામણ, કાંઈક હોય ને તો જ આવવાની ઈચ્છા થાય, તો જ પહેલી ઓલે હેમંતભાઈ કહે મને હું આ પાડી દઉં, કારણ કે આપણું મન ત્યાં ખેંચાઈ જાય અને એક એક તો નક્કી થાય ને કે હેમંતભાઈ જ કહેતા હોય તો કાંઈક હશે. તમને કહેનારો કોણ છે એના ઉપર બાપુ બહુ આધાર હોય, અને આના વખાણ તો બીજા શું મારે હેમંતભાઈના વખાણ કરવા, પણ મારા બેન બેઠા છે લીલાબેન, ખૂબ કલાકારો મિત્રો છે મારા, સમજું છું કલાકારી પહેલાંના હું સ્ટેજ ઉપર નહોતો ત્યારના બધા કલાકાર મિત્રો મારા, ઘણા કલાકારોને બાપુ પ્રોગ્રામ માટે ફોન કરીએ, અમુક કલાકાર તો પહેલાં પૂછે કે પેમેન્ટ કેમ છે, અને બસ હોવી જોવે ને કાંઈ, આ ખબર છે ગળા હાલે ત્યાં સુધી બધા વાહ વાહ કરવાના, બાકી તો આવજે કાગડા ઘટી પીવા. હે કાર્યક્રમમાં સાહેબ સાહિત્ય જગતમાં લાખાભાઈથી આગળ કોઈનું નામ ન લેવાય, આજ ગઢ પણ આવ્યું સાહેબ મેં જોયું છું. હે સમય હોય ત્યાં સુધી છે, કૃષ્ણએ કંસને કીધું માર્યા પહેલાં કે મામા તું મારો મામો છો ને આપણે ક્યારેય મળ્યા નથી ને પહેલી વાર મળ્યા છે ને એ આવી પરિસ્થિતિમાં મળ્યા છે, ઘણી બધી ચર્ચા છે એમાં જવું નથી, એમાં તો કૃષ્ણ તરબોળ થઈ જાય છે પાછો કંસની વાણીમાં. અને કંસે કીધું કે આ માટે મેં આ બધા ખેલ નાખ્યા બોલ, અને હું આજ કંસ ગૌરવ લઉં છું, મારો ભાણિયો આવવો જોઈએ ને, અને સાંભળી લે કૃષ્ણ હું જેટલો વિજય પચાવી શકું એટલો જ પરાજય પચાવવાની મારામાં તાકાત છે. કૃષ્ણ ઓળખોળ થઈ ગયા કે તને મામા અમર કરી દઉં, એવી ઘણી બધી વાત એમાં, એમાં નથી જાઉં, તને હું અમર કરી દઉં. ઓલો કે મૂર્ખ્યો થાવ માં મામા, તને અમર કરવાની વાત કરું છું. ત્યારે કંસે કીધું કે હું મૂર્ખાઈની વાત નથી કરતો કૃષ્ણ, અત્યાર સુધી મને એમ હતું કે ગોકુળમાં પોગી ગયો બ્રહ્મ હતો, પણ અત્યારે તું મારી હામો ઊભો છો, નક્કીથી કહું તું બ્રહ્મ છો, અને તું મને અમર કરવાની વાત કરતો, બ્રહ્મ સિવાય કોઈ અમર ન કરી શકે. અને ત્રીજી વાત સાંભળી લે, હજારો વર્ષ સુધી હિમાલયની કંડરાઓમાં જે તપ કરે અને એને નારાયણ આ રીતે હામો ન મળે એને બદલે એના જાતે મોત થાય જાતું કરું કેમ, હું મૂર્ખાઈ ન કરી શકું. પછી કૃષ્ણની આંખમાં આહુડ આવે છે બાપુ, કૃષ્ણ કહે છે કે મામા અત્યાર સુધી મારે યારે વાતો કરતો થયો તો મારી આયુષ્યમાંથી મેં તને આપ્યું હતું, બાકી એક જ મુષ્ટિકાના પ્રહારથી તારા પ્રાણ લઈ લેવાના છે, પણ જાતા જાતા કૃષ્ણ તરીકે નહીં બ્રહ્મ તરીકે નહીં એક ભાણે તરીકે એક મામાને એટલું કહું
કે મામા મને કઈક બોધ તો દેતો જા. ત્યારે કંસે કીધું, તું બ્રહ્મ છો, તું તો બોધ નો ભંડાર છો, તને હું મારે બોધ આપવાનો હોય? પણ હે નારાયણ, તું તો વૈકુંઠમાંથી અહીંયા આવ્યો છો એટલે અહીંના રિવાજ થોડાક અલગ છે, ધ્યાન રાખજે. કે ક્યા રિવાજ? કે હા ભાઈ, આ મલયુદ્ધની રચના કોની? કે મામા તારી. આ તમામ દુનિયાના તમામ રજવાડા પોતપોતાના મલો લઈને અહીંયા આવ્યા છે, એને આમંત્રણ કોણે આપ્યું? મામા તે. આ કોના મંડપ હેઠે બેઠા હતા? કે મામા તારા. આ કોને રહોડે જમીન આવ્યા? કે મામા તારે રહોડે. આપણે બે આ મલયુદ્ધના મેદાનમાં આવ્યા ત્યારે આના ફરતા બેઠા, એ જય જયકાર કોનો કરતા હતા? તા કંસનો જય હો, કંસનો જય હો. આ તેમ મને પછાડ્યો ને હવે ઊભો કર્યો, હવે આ બધા જય જયકાર કોનો કરે? તા કે કૃષ્ણનો જય હો. તા કે આને નિવેદન ફેરવતા વાર નથી લાગતી, આનું ધ્યાન રાખજે. હે, ત્યારે એ જ કૃષ્ણને યાદ હોય, નાયત બારો કાઢ્યો તેથી પેલો કંસ મામો જ યાદ આવ્યો. છો મામા તું હાચો. હે, કહેવાનો મતલબ મૂળિયાની વાત એ છે, મૂળ તત્વની વાત એ છે કે જેની પાસેલી સારું તત્વ મળ્યું હોય ને, સારા વિચાર મળ્યા હોય, સારી વાત મળી હોય, સારું વેણ મળ્યું હોય, સારું ભજન મળ્યું હોય, સારો આશીર્વાદ મળ્યો હોય, સારી દિશા મળી હોય, સાહેબ મરીએ ત્યાં સુધી એને ભૂલે નહીં ને, એને માણાના પેટનો કહેવાય. ભલા હે, નિવેદન ફેરવતા ક્યાં બાપુ વાર લાગે છે માણસોને? એમ આને ભજન એવા ગાયા છે, સમાજને ડોલાવ્યા છે. અને વાત એ કરતો હતો, ઘણા કલાકારો એમ કે એટલા એનું પેમેન્ટ કેવું છે? તો આપણે એમ કે ભાઈ જા થોડુંક જાઓ, તો મેં બીજા લઈ લ્યો ને, મારે પ્રોગ્રામ છે એવું કે. પણ હું નહીં, કોઈ પણ હેમંતભાઈને કોઈ ફોન કર્યો હોય મને નથી લાગતો કે હેમંતભાઈ પેમેન્ટ કોઈ દી બોલ્યા હોય છે. એનો એક જ જવાબ હોય તો લેવા જેવું હશે તો લેશો, નહીં ત્યારે ગાયન વહી આવશો. હેમંતભાઈનો આ જ જવાબ છે સાહેબ. એટલે એની અંદર ભજનની રચના ઉમટે, ભલામણ ભજન અંદર ઉતરે. અને ત્રીજી વાત, સમાજ નોંધ લેવી તો લે, ગળા હારા હોય ત્યાં સુધી નોંધ લેવી તો લે સાહેબ. બોલો ક્યાં જવાનો? હે, એને તો સ્વીકારવા જ પડે. ત્રીજી વાત, કે દાખલા તરીકે કોઈ મોટામાં મોટો શેઠિયો હોય, વેપારી હોય, ને એની પાસે રોલ્સ રોય ગાડી હોય 10 કરોડની, માની લો ને 10 કરોડની કિંમતની એની પાસે ગાડી હોય રોલ્સ રોય, અને આપણે રોડે ઊભા હોય ને, એ આપણને હારે બેહાડી દે, ભૈયા ભૈયાઓ ગાડીમાં આપણે બેસી જઈએ, અને બેઠા પછી ગાડી ઉપડે 140ની સ્પીડમાં, જે કાંઈ જેવો રોડ, તો પૈસા એના 10 કરોડ એના, ડ્રાઈવર એનો, પોતે અંદર મર્યા, આપણે અંદર બેસી ગયા. હે ભાઈ, આપણો 1 રૂપિયો નથી ને, આપણો ડ્રાઈવરે નથી, તો તમને એમ લાગે કે ગતિ આપણને ઓછી મળવાની? એમ સ્પીડ તો એ જ મળે, ગોઠવાઈ જાઓ બસ. હે, આનું નામ ગતિ છે. કોકને અરે ગોઠવાઈ જાઓ ને તોય મેળ. અરે છોડો યાર, તમે વિધાનસભામાં જાઓ અહીંથી, અને ધારાસભ્ય તમારો કોઈ મિત્ર હોય ને, એને અરે તમે વિધાનસભામાં જાઓ, અને ત્યાં સિક્યોરિટીવાળા રોકે, અને ધારાસભ્ય એમ કહી દે કે વિધાયક એમ કહી દે કે મારી સાથે છે, તો સાહેબ ત્યાંનો સિક્યોરિટીવાળો તમારો આઈડી પ્રૂફ ન માગે. તો હારો બાવલીઓ, ખારો સદગુરુ હોય તો એ જમને ન કહે કે ક્યાંય તારો બાપી મારી આરે છે? ના ના ના, જરૂર પડે યાર, કાંઈ લેર લેર, કોની આરે બેહો ને એના ઉપર બહુ આધાર છે. કોની આરે બેહો છો એના ઉપર બહુ આધાર છે, અદ્ભુત આધાર. અને સદગુરુ કેળો કરી દે. હા, એક 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 બહુ હું નામ ભૂલી ગયો, ઐતિહાસિક વાત છે, કોઈ નાખી દીધા જેવી વાત નથી, પણ હવે નામ ભૂલી ગયો એટલે પછી આપણે દાદા કરવું હું એમ જ. પણ એક બહુ મોટા સંત હતા, સારા ચિત્રકાર હતા પોતે, અને ચિત્ર દોરાઈ જાય ને નીચે એની સાઈન થઈ જાય, તો બાપુ એ સંતનું નામ પડે ને નામ ઉપર ચિત્રો ત્યારે બહુ મોટી કિંમતમાં વેચાતા, ત્યારે તો ફોટોગ્રાફી હતું નહીં કાંઈ, ચિત્ર એવું હોય સંત દોરતા પોતે આમ ભાવથી, અને એના નામ ઉપર ચિત્ર વેચાતા. અને એનો શિષ્ય મારી જેવો, એ કલરની પીછી અંબાવે ને કલર બનાવી દે ને ડબલા કલરના લઈ આવી દે, એ કામ એ કરતો. હવે આને ફાવી ગયું એટલે આપણે તો થોડુંક ફાવી જાય એટલે તો બાપુ હવે તમે તમારે જાણ, હવે નોખો મોઢી બાંધી બીજું. એટલે એને ગુરુને કીધું કે બાપુ હવે એકચ્યુઅલી મારથી એકચ્યુઅલી નહોતા બોલ્યા, અંગ્રેજી નહોતો આવડતો એને, ખોટું હું કહું,
પણ અમારા કારુના આ મંજીરાવાળા ભાઈઓને બધાને ફરમાયશ હતી કે આજે એકચ્યુઅલી ન આવ્યું, તો એકચ્યુઅલી આવ્યું. એટલે એના ગુરુને કીધું કે હવે તમે મને છૂટો કરો, મારે 12 વર્ષ થઈ ગયા છે તો મારો યોગ પાકી પરાણે પકવી દે, અમે કાર્બેટ નાખી તો હજી પાક ડાબા મારે, પણ આ કાર્બેટ નાખી દીધું, મારે નોખું થવું. ગુરુ કીધું હાલે 10 ડબલા છે મારે, 5 ડબલા તારા, 7 પીસ્યું છે મારે, એ કંઈ ભંગાય તો નહીં, 4 તું રાખ ને 3 હું રાખું. શિષ્યને એક વધારે દીધી, નીકળજો ડબલા લઈને. પોતે પણ સારા ચિત્રો બનાવતા, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હવે જેનો શિષ્ય જ ગુરુ જ મહાન હોય, પૂજ્ય મોરારી બાપુને કોઈ કે ટેજ ઉપર નહોતું કીધું, ખરેખર બાપુ તમારા ગુરુ એટલા બધા મહાન છે, તમે વારાઘડે તમારા ગુરુનું નામ આવે એટલે રડવા મળો. અને ત્યારે બાપુ એને જવાબ આપ્યો છો, ફળ જોયા પછી તને ખબર નથી પડતી કે ઝાડ કેવું છે. આ ફળ જ જોઉં, મારા ગુરુના ઝાડ માલી છૂટેલું આ ફળ જ જોવું હોય તો તમે શું કામ પૂછો છો કે મારો ગુરુ કોણ છે? મહાન જ હોય, તમને ફળ ઉપરની ઝાડની ખબર પડવી જ જોઈએ. તમે આમ કેસર કેરી લ્યો, આમ ગંધ લ્યો તો ખબર પડી જાય કેસર આંબાની જ, આ ભળદેશ નથી. અમુક તો હાવ ભળદા એવા છે, રહ કરતા રૂસળા દાદા નીકળે સાંજે હારા. વજન ઉપર નો વેચાય, નંગ ઉપર વેચાય. નંગ બીજું એક રજવાડું હતું, ત્યાં જાય છે, રાજાને મળે છે કે હું ફલાણા સંતનો શિષ્ય છું અને હું પણ એક સારો ચિત્રકાર છું, તમારા રાજમાં મારે રોકાવું છે. એના ગુરુનું નામ સાંભળતા જ રાજા એમ કે ગાદી ઉપરથી ઊભા થઈ ગયા, એમનું સન્માન આપ્યું, તમે એના શિષ્ય છો, તમારી બધી વ્યવસ્થા અમે કરી લઈશું અને કોક દી તમારા ગુરુજી મળે તો અમારા પ્રણામ કહેજો, આ બાજુ પધારે તો અમારા રાજમાં એને લાવજો. એ વિવેકથી એને રોક્યા અને પછી ચિત્રકારને નામ પડ્યું એટલે રાજાએ કીધું કે હવે પહેલું કામ એ કરો, આપ મારા ઓલામાં પધાર્યા જ છો તો મારું એક પણ ચિત્ર નથી. અને અરીસાય નહીં બાપુ, ત્યારે રાજાએ પોતાનું શ્રીમુખ જોયેલું જ નહીં. હા, એક બેન કટલેરીની દુકાને ગયા ને, બેનનો એક જોક્સ લઈ લઉં, નકર બેનો થાય કે આખી રાતમાં રોઈ, અમારે કઈ વાત ન લાવ્યો. એક બેન એવું બનેલું, એક બેન કટલેરીની દુકાન, બેનો લગભગ કટલેરીની દુકાને જવાનું હોય, બીજું તો ફોન કરીને મગાવી લેતા હોય. તો એક બેને હમણાં લગન ગાળો બહુ હતો ને, તેના પતિને કીધો કે સાંભળો છો રાકેશ, હવે તો નામ તો એમ લે જાણે માસી નો દીકરો હોય એમ. તમે રાકેશ સાંભળો છો? રાકેશ એમાં થોડું બોલને સાંભળું તો બોલો બોલો. આમ જો કેટલા બધા લગ્નમાં આપણે ગયા ને એકચ્યુઅલી જોયું તે બધા કેટલા સરસ બધાય એની રીતે તૈયાર થઈ થઈને આવતા હોય, તો એકચ્યુઅલી તો એક કામ કર ને રાકેશ, મારા માટે ગળા માટે કાંઈક લેતો આવ ને, તો ઓલો મારો દીકરો વિક્ષની ટીકડી લેતો જ, એ તારીમાં હાર મગાવે. ઘૂઘા હોશિયાર છે. એટલે બેન કટલેરીની દુકાને ગયા અને ચાંદલો જે છે એ તો સુહાગની નિશાની છે, એટલે ચાંદલા તો હારા રાખવા જ પડે કપાળે. એટલે લગભગ એ પોતાની રીતે જ ચાંદલા લેવા જાય, એમાં ચાંદલાઓનું ન હાલે. અમુકના ચાંદલા એવા વાંકા સૂકા હોય પણ આપણી માવું તોય હાસવી શકે, તો નકર અમુક ચાંદલા તો રામ રામ કરો, એવો દિયા છે મેં ઘીરે જાય રખડી રખડીને. ઓલી બિચારી મજૂરી કરીને આવી હોય એની મજૂરીના રૂપિયાની કોથળીઓ પીવે છે, ત્યારે તેમ થાય કે તું કોથળી પીમાં દવા પી જા. અને પ્લીઝ હું તો એમ કહું કે આવા સંતોના આશ્રમમાં તૈયારીથી જ આવજો ભાઈ, આવા સંતોના આશ્રમના પ્રસાદ તમારા પેટમાં નાખો ને, એ કોઠો પવિત્ર થાય છે. અને પછી એને અભડાવવાની કોશિશ કરો ને, એના બહુ પાપ લાગે છે, એટલે તમારી પ્રગતિ અટકે છે. એની કરતાં જવું જ નહીં. હા, આપણે કાંઈ હધરવું જ ન હોય તો જવું શું કામ જોવે, સારું જ ન થવું તો હોસ્પિટલ હું બાપનો ડાયટો એ કહો. હે, તમારે સારું થવું જ ન હોય, તમારી બીમારી તમારે કાઢવી જ ન હોય તો હોસ્પિટલે જવાની કોઈ જરૂર નથી, ખોટો ડૉક્ટર બીજો દર્દી તો જોવે.
એટલે કાં જવું તો તૈયારી સાથે, કાં હું જઈશ ને મારા પેટમાં પ્રસાદ પડશે તો માણસના પેટનો જ તો એ કોઠો પછી હું અભડાવીશ નહીં. તૈયારી હોય તો જાજો, નહીતર હોવાની ઘેરે રહ્યો. કોઈ મારો બાપે બોલાવતો નથી, ધરા ડાયાથી મોર બેહો કોઈ કહેતું નથી. હા, હારા માણસની જ જરૂર છે ભાઈ, કાંઈ માણસની જ જરૂર છે. લ્યો ને, એક જણો ભર બપોરે બાપુ ફાનસ લઈને નીકળ્યો, જગતું ફાનસ. કોકે કીધું ગાંડો થયો શું અત્યારે નીકળ્યો, માણા ગોતવા નીકળ્યો. લોક થોડા દિવસે ફાનસની જરૂર પડે, એટલે બહુ સારી વાત. હું તો સારા અધિકારીઓને જોઉં તો રાજી થાવ સાહેબ. હમણાં એક ઝાલા સાહેબ કરીને હતા, હમણાં અત્યારે સિંહોર છે, એ પહેલાં હતા અહીંયા વિસાવદર. અને હું બરોબર પ્રોગ્રામમાં નીકળ્યો ને એક જણાને રેલવે સ્ટેશનના ફાટક પાસે પટે પટે મારતા, અને ગાડી ઊભી રાખી. સાહેબ બિચારા પટોર બોલો બોલો કે બે જા ગાડી મૂકો. નહીં નહીં નહીં, બે ફડાકા બોલાવો છે, ઊભો હું તમને અભિનંદન દેવા આવ્યો. તો બોલો અંદર મન કે કલાકાર હું તો આ તર વહી આવી જઈ. પણ એના એનો એનો ધર્મ છે. બાપુ અહીંયા બોલેલા છે એકવાર કે કોઈ પીએસઆઈને હાથમાં માળાનો બેરખો રાખવાની જરૂર નથી. એને હો માળા 108 માળા કરવી હોય તો અમુકને એક ફડાકો બોલાવજો એટલે ભગવાન એને 108 માળા લખી લે. હોના ધંધા હોવને કરાય. અને તબલા વગાડાય પછી તબલા મૂકીને ઉભા રહ્યો કે હું એક સાખી ગાઈ નાખું ત્યાં હોય એ ભાંગે. હા ગાવું હોય પછી અહીંયા આવ્યું ભાઈ. બાપુને જ નથી ગાવું હમણાં. પાછા પ્રભા ક્ષેત્ર મારે કયક ના પિતૃ ના મોક્ષ થઈ જાય અહીંયા. હા ઓલો મને યાદ આવ્યું, એક આપણો ઓલો ભાઈ વેરાવળ નો ખારવાનો ઓલો પ્રમુખ હું નામ ગુજરી જાય ના, આપણે ડાયરા રાખ્યા ઘણા. ઈ એને પોતાને 15-20 વાણા લે, બહુ મોટો માણા અબજોપતિ. અને બાપુ મચ્છી મારવાનો એનો કામ. અને પાછો સતાઈ માણસ રોજ દીએ હાથમાં પહેલાં સાંજને ટાણે 5-6 વાગે એનો રોજનો ક્રમ. લગભગ 2-4 કિલો લોટ લઈ અને આપણો ત્રિવેણી સંગમ ખરું ને દેહોત્સર્ગ ત્યાં આવી જાય અને લોટની ગોળીઓ કરી કરીને માછલાને ખવડાવે. અમે મારે હગી આખી ગોયલ સાહેબ જોયેલું એટલે મારે એને ભળે આમ વાતું કરી શકું. એટલે મેં એને મજાકમાં મજાક એક દમ અહીંયા ભેગા થઈ ગયા, મેં મજાકમાં મજાકમાં કીધું. મેં કીધું તમારે તો માછલા પકડવાના વાણ આલે ને તમે પાછા માછલાઓને તમે લોટ ખવડાવો, એટલે તમે એ હાટું ખવડાવો ને ખમે ખવડાવી મોટા થાય તો હબ આપણી ઝાડમાં આવે. કાયદેસર બાપુ એ માણા રોઈ પડ્યો. મને કે વાણ આલે છે એ મારો ધર્મ છે, આ લોટ નાખું છું એ મારું કર્મ છે, અને ભગવાને મારી પાસે નહોતા પકડાવવા તો મને ખારવાની ઘેરે હું કામ જન્મ આપ્યો. પણ એ આ આ ને એ માણસ ટૂંક સમયમાં છેતી ગયો. એ માણસ એટલે આ બધું અઘરું છે ભાઈ. હા એટલે મને મજા આવે માણા હોય તો. અને અત્યારે બધું જો આ માણા માણા બેઠું છે, ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગઈ, અબ અચ્છે અચ્છે બેઠે રહે મિસ કોલ એ ચલે ગયે. જેને જેને મિસ કોલ આવે ગમ દિન નીકળી જાય બાય, કારણ કે બા મિસ કોલ કરે તો જવું જ પડે. એટલે એ બેન કટલેરીની દુકાને ગયા ટૂંકમાં. હવે ગયા છે તો કહું. ત્યારે અરીસા બહુ ઓછા હતા એમ. કટલેરીની દુકાને બેન ગયા અને કટલેરીની દુકાનના માલિક ઉપર બેન એવા ખીજાણા કે આ દુકાન તમારી છે, શોપ તમારી છે? હા. તમારી દુકાન આવીશ, આવી દુકાનમાં તમારે કોઈક મોડલિંગ બહેનોના ફોટા રાખવા જોઈએ, હિરોઈન બહેનોના ફોટા રાખવા જોઈએ. આ બોબડીબાઈનો ફોટો રાખ્યો, ત્રાહી આખ્યું છે એને. ત્યારે બેનને ઓલા સાહેબે એટલું કીધું દુકાનવાળા, બેન એ ફોટો નથી અરીસો છે. ઘેરે મોઢા જોવો છો કે ધોળ્યા જ આવો છો એમ. એ સમયમાં અરીસા નહીં, ફોટા પણ નહીં, ચિત્રો ઉપર ચાલતું હતું. એ ચિત્રકાર તરીકે એ સંતનો શિષ્ય એ રાજાની પાસે જાય છે મૂળ વાત ઉપર. અને રાજા જ એમ કહે છે કે તમે પહેલી જ વાર મારા રજવાડામાં કોઈ ચિત્રકાર આવ્યા છો, તો એક વિનંતી કરીને આપને એમ કહો મારું આબેહૂબ એક ચિત્ર બનાવો.
સાંભળજો, ગુરુ શિષ્યની વાત ચાલતી હતી. ગુરુ કદી શિષ્યને અભિમાન આવ્યું હોય ને, પણ ગુરુ ક્યારેક રાખી દે ખરા. તાજો તાજો ગુરુ પહેલી અલગ પડેલો, શિષ્ય પહેલું જ કામ રાજાના ચિત્ર બનાવવાનું આવ્યું. પણ શિષ્ય મૂંઝાણો, કરું શું? રાજાનું ચિત્ર આબેહૂબ બને એવી પરિસ્થિતિ હતી નહીં, કારણ કે રાજા કાણા હતા, એ કાંઈક નહોતી. અને હવે જો એવી રીતે ચિત્ર બનાવવું તો રાજાને ગમે પણ નહીં, અને ચિત્ર બનાવવું રાજાને ન ગમ્યું હોય તો પણ હેરાનગતિ થાય. એટલે કરવું શું? પહેલે જ કોળીએ માઇક આવી અને પાછો સમૃદ્ધ ગુરુ માથે બેઠો હોય ને, એટલે શિષ્યને પાવર હોય. ગયો ગુરુ પાસે, ગુરુજી ગયો, હું તમારાથી અલગ તો થયો પણ મૂંઝાણો છું. કેમ? કે રાજા આ રીતે કાણા છે, અને રાજાએ પહેલું જ કામ મને હોપ્યું છે કે તમે આવ્યા જ છો તો પહેલું જ ચિત્ર મારું જ બનાવો, હવે મારે કરવું શું? અને ત્યારે ગુરુએ રસ્તો દેખાડ્યો કે બેટા, એમાં મૂંઝાવાનું ન હોય કે તો આગળ હરણ દોરી નાખ અને રાજાના હાથમાં તીરકામઠો આપી દે, એટલે એમાં એ કાંઈક વિચેલી આવે તો એને બોબડી નહીં લાગે ભલામણ, એમ જ લાગશે નિશાન લેતા. એ ગુરુ ગમે એ કેળા કરી દે ભલામણા, ગુરુ તમને ક્યાંય મૂંઝાવા ન દે. એમ સમૃદ્ધ સારા ગુરુ હોય, નહીંતર ગુરુ ને શિષ્ય બે જંગલમાં જતા હતા. જંગલ ગાંડી ગીર, હવે તો હાઉસો અહીંયા ઠેઠ આવી ગયા એટલે બહુ કાંઈ, એ બહાર નીકળી જાય ક્યાંય, કાંઈ છે જ નહીં, હાલો બહાર જાય. નહીં તો દાળ ભાત ખાવાનું મન થઈ ગયું, બોલો. જોજો મુંબઈ પગવાના પીઝા ખાવાના શી. વૈશમાં આવ્યું છું ને કે સિંહને બધાને મધ્ય પ્રદેશમાં મોકલવાના, તમારે ગંભીરસિંહ બાપુ મીડિયા સામાન ભરવા. મને કે કેમ, મને કે એમપીમાં જવું છે, એમ કેમ? મને કે કીધું ને સિંહને અહીંયા મોકલી દેવા, વહેલા વૈયા જાય તો રૂમબૂમ મળી જાય ને. મેં કીધું એ સિંહ નહીં, ઓલા સિંહ ને બધા. ગંભીરસિંહ બાપુ ચાર થઈ ગયા, નીકળી જાઉં. ઓલા ઓલા સિંહની વાત તમારી નહીં. ક્યાં જતો હતો? મૂળ વાત, ગુરુ ને શિષ્ય બે જતા હતા. એના બરોબર ગાંડી ગીર આવી અને બરોબર હાવજો બાપુ ડણકું કરે, મધ ગીરમાં આવ્યા અને સંધ્યા ટાણું થયું, નદીનો કાંઠો આવ્યો. એટલે હાનને ટાણે નદીને કાંઠે સિંહ પાણી પીવા આવે. અને બરોબર સંધ્યાનો સમય, એટલે ગુરુએ કીધું બેટા સંધ્યા હો ગઈ હૈ, એ નદી કા કિનારા હૈ તો સ્નાન ધ્યાન કર લે, સંધ્યા હો જાય સ્નાન કર લો. બોલો કે બાપુ પરબારાજીને કરાય હાવજો ડણકું તે નહીં બેટા, સમય નહીં જાના ચાહીએ. બાપુ તો નાય ધોઈને સંધ્યામાં બેસી ગયા. ગુરુ શેલો કે બાપુ નાખી નકું સામાં આંગળી, અને એમાં હાવજ ડણકું દેતો દેતો આમ લે હાવજ આવ્યો આવે. શેલો કે ભલું કરે ભૂતનાથ, ગુરુનું જે થવું થાય, આપણે ઝાડવે સડી જવાય. શેલો ઝાડવે સડી ગયો, ગુરુ તો ધ્યાનમાં બેઠેલા, ધ્યાનમાં બેઠેલા, અને એમાં હાવજ આવ્યો. બાપુ કાયદેસર હાવજ ગુરુની પ્રદક્ષિણા કરીને હામો બેસી ગયો. શિષ્ય ગોથું ખાજો કે હા હા, આવા મારા સમૃદ્ધ ગુરુને હું બીવ. હાવ ધામ જોયો હતા કે એ બીવાય ભાઈ. થોડીક વાર થઈ અને હજી ગુરુની પ્રાર્થના પૂરી થાય ન થાય, પહેલાં હાવજ હાલી નીકળ્યો, હાવજ વહી ગયો. હાવજ જેવો ગયો એટલે શિષ્ય જાણે કાંઈ બન્યું નથી, એમ પણ ખાઈને વહી ગયો. આપણે બાળકોને પ્રાર્થના બોલાવતા એની સ્કૂલમાં આપણે એમ કહીએ ને, આંખો વિશેની પ્રાર્થના બોલો છોકરામાં, એ ઈશાવાર પછી, એ કારણ કે પરાયણનું ના હાલે. ભજન કરતાં કરતાં જેમ ભાઈ ગાતા હોય ને એને હાથે ઓટોમેટિક આંખો એને હાથે બંધ થતી હોય છે, એ કોઈ ક્રિયા નથી, એની રીતે થઈ જતી હોય. પણ આ શિષ્ય બે ગયો અને ગુરુએ જ આ પ્રાર્થના સંધ્યા પૂરી થઈ, હા ને જોયું હો ગડબડતા, હા બાપુ બહુ મજા આવી ગઈ સંધ્યામાં, બાપુ બહુ મજા આવી. પાછા થેલા નાખ્યા ખંભે ને ગુરુને મર મર મીડ્યા હાલવા. અને થોડાક આગળ આવી જાય એટલે દિવસે કંઈક મધની માખ્યું ને ગોવાળીએ ખીજવેલ્યું, એમાં એક માખી છૂટી પડી ગઈ ને ગુરુને નંઢીએ ફોટ્યો. અને ગુરુ કે હોય માડીને હોય બાપલ્યા, ત્યાં તો શિષ્ય મળ્યો ખડખડ દાંત કાઢવા. ત્યારે ગુરુ ખીજાને એટલું બોલ્યા, ગાંડા મને મધની માખી કરડી છે, મને વેદના થાય અને તને હસવું આવે છે? અને ત્યારે શિષ્યએ કીધું બાપુ હસવું ન આવે. કે કેમ? કે તમે સંધ્યામાં બેઠા હતા ત્યારે ગીરનો રાજા હાવજ તમારી પ્રદક્ષિણા કરીને વયો ગયો, અને અત્યારે માખી કરડીમાં હોય માડીને હોય બાપલ્યા મીડ્યા કરવા. ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે હાવજ પ્રદક્ષિણા કરીને વયો ગયો, અને ત્યારે હું સંધ્યામાં બેઠો હતો ત્યારે મારી ભેગો ભગવાન હતો, અને આ માખી કરડીને કોડા ત્યારે તું છો. કોણ આયરે છે એમાં બહુ ફેર પડે. વાત એ હતી મારા બાપ, તમે કોની આયરે છો?
કઈ જગ્યાએ છો, ક્યાં જાઓ છો એનું કમ્પ્લીટ. અરે સારું ન કરીએ કો તો મુબારક, પણ કોઈ જગ્યાએ આપણાથી કોઈનું આતરડી દુભાય એ ધંધો ન થવો જોઈએ. હે દ્રૌપદીની આતરડી દુભાણી હસ્તિનાપુરની અંદર હો દીકરા હતા ગાંધારીના, પણ પૂરા થઈ ગયા. અને પાંચ પાંડવોએ હંમેશા કોકના આશીર્વાદ લીધા, પાંચમાંથી એકનો વાળ વાંકો ન થયો. કહેવાનો મતલબ એ છે કે જા આ કોકની આતરડી જો દુભાઈ જા, એક મરેલા ઢોરની ખાલથી ધમણ બનાવવામાં આવે અને ઈમાલી નીકળેલી હવા જો લોખંડને ભસ્મ કરી નાખતી હોય તો જીવતી જાગતી ધમણીઓ માલી આહકારા નીકળી જાય, તેની પરિસ્થિતિ શું થાય? હે કોઈ ઉપર ખોટો દુર્ભાવ કરી અને જે બાણા, એટલે ત્રાપદકરને લખવું પડ્યું, છુકાણા હાડ પાડો શીના બાળને મોઢે, તું મુઠ્ઠી ચણ નાખતો જાજે અને કાંઈક મળ્યું હોય તો કોકને દેતો જાજે. એ દેવાની વાત આવી અને એવી આજનો આ રૂડો આવો કાર્યક્રમ, અને ખૂબ આપણને આનંદ આવ્યો. મન તો નથી થતું પ્રોગ્રામ પૂરો કરવાનો, પણ દિવસે પણ પાછું બહુ મોટું કામ છે, એમાં આપ બધાએ જેટલા જોડાણા છો, એમાં સેવામાં જેટલા જોડાણા છો એ બધાએ એ બહુ સારું કાર્ય છે. એમાં બાપુની સાથે એવી જ રીતે સેવાભાવ આપજો. કાર્યક્રમ તો પૂરો કરવાનો હોય તો બાપુ ભેરવી કરવાની હોય, તો અહીંયા અવિરત પણ ભજન ચાલુ છે, અહીંયા કંઈ ભેરવીની જરૂર નથી. હા એક ભાઈએ કીધું કે તમારી દીકરીનું નામ શું થાય? ભેરવી. કેમ થાય? બધાથી નાની છે એટલે. વિરામ. અમુક વાત તો બાપુ ત્રણ દી પછી અમુક હમશે ત્યારે દાંત કાઢશો, આમાં કાંઈ અત્યારે ચોખવટું ન કરવાની હોય. અમુક જોખ 15 વર્ષ પછી સમજાય. હા મને એક જોખ 15 વર્ષ પછી સમજાણો. હમણાં એક ભાઈને તમને કોક એ બે ફડાકા બોલાવ્યો, પેલા કેમ એને માર્યો હતા કે આણે મને 2 વર્ષ પહેલાં ભૂંડ કીધો હતો, કે 2 વર્ષ પહેલા ભૂંડ કીધો ને આજ હું કામ માર્યો હતા કે ભૂંડ આજ જોયું. એટલે અમુક મોડી ખબર પડે, કારણ કે ગીતાજીને સમજવામાં 5000 વર્ષ વયા ગયા ત્યારે અત્યારે સમજાણી, તે દી નહોતી સમજાણી અર્જુનને પણ. એ દાંત જ કાઢતો હતો કે એવું હશે તું શું છો બધું, હવે મારી ભેગો રહેતો હતો. અત્યારે વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે પાર આવ્યો. એમ આપણે નજીકના ને બહુ ઓછા ઓળખીએ કે મૂળ પાયાની વાત એ હતી, પણ હાથમાં આવેલા હીરા વયા ન જાય એનું ધ્યાન રાખીને તન મન ધનથી પવિત્રતાથી આવા સંતો પાસે કાર્ય કરીએ, એવી જ સદગુરુના ચરણોમાં પ્રાર્થના કરી હેમંતભાઈનો આથી હું એક મવાના નાગરિક તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વિસ્તારમાં આવીને આપ આપની વાણીનો આવો અમને અમૃત લાભ આપો છો, એવા અવિરતપણે આપતા રહેશો એવી આશા સાથે આજના કાર્યક્રમને વધારે આગળ ન વધારતા, પૂરો નથી કરતો પ્રોગ્રામ, બિલકુલ પૂરો નથી કરતો, ખાલી વિરામ આપું છું, ઇન્ટરવેલ પાડું છું, ઇન્ટરવેલ એવડો કે ફરી વાર પાછા ન મળીએ એવડા ઇન્ટરવેલ સાથે આજના કાર્યક્રમને વિરામ. અસ્તુ, જય શ્રી રામ.